ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા એક સમયે ભાજપના ગઢ ગણાતા કોટ વિસ્તારમાં ભાજપ વિરોધી બેનરને કારણે રાજકારણ ગરમાયું છે. શહેરના વોર્ડ નંબર 13માં વાડી ફળિયા તથા આસપાસના વિસ્તારમાં રોડ અને પુરાણના મુદ્દે ગઈકાલે રાત્રે નવરાત્રી દરમિયાન ભાજપ વિરોધી બેનર જોવા મળ્યા હતા. આ વિસ્તારના ભાજપના નગરસેવકના ફોટો સાથે તેમજ મત આપીને ભૂલ કરી હોવાનો ઉલ્લેખ સાથે સ્થાનિકોએ વિરોધ કર્યો છે. જો કે હાલ તો કોટ વિસ્તારમાં ચાલી રહેલી ભાજપની જૂથબંધી નેતાઓ નજરઅંદાજ કરી રહ્યા છે, તેને કારણે ચૂંટણીમાં ફટકો પડે તેવી શક્યતા નકારી શકાતી નથી. સુરતમાં નવરાત્રી દરમિયાન ગઈકાલે રાત્રે વાડી ફળિયા સહિતના કોટ વિસ્તારમાં કેટલીક જગ્યાએ ભાજપના કોર્પોરેટર વિરોધ કરતા બેનરો જોવા મળ્યા હતા. ઘણા વખતથી અમારી ફરિયાદનો કોલ કરવામાં આવતો ન હોવાથી આ વિસ્તારમાં વોટની ભીખ માંગતા માટે આવું નહીં એવા બેનરો સાથે ઉભા રહી ગયા છે. આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભાજપના નેતાઓની ઊંઘ ઉડી ગઈ છે. જો કે હજી પણ નેતાઓ આ વિસ્તારમાં સંતોષની હળવાશ લઈ રહ્યા છે. સ્થાનિકો દ્વારા નાની નાની વાતમાં પ્રકારના વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. રસ્તાના પુરાણની સમસ્યા અંગે તેઓએ જણાવ્યું હતું કે રસ્તા જ નહીં, સ્થાનિકો દ્વારા છાસ પર સફાઈ સહિતના અલગ અલગ મુદ્દે શાસકોનું નાક દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે અને આમાં ભાજપના જ કેટલાક લોકોના પાછળથી હાથ હોવાનો આડકરો આક્ષેપ કરી રહ્યા છે. કોટ વિસ્તાર રસ્તાના મુદ્દે લાંબા સમયથી રજૂઆત કરવામાં આવે છે, પરંતુ પાલિકાના પદાધિકારીઓમાં ચાલતી જૂથબંધીને કારણે આ સમયનો ઉકેલ આવતો નથી હોવાનું લોકોમાં ભારે રોષ છે અને સ્થાનિક કોર્પોરેટરના રોષના ભાગ બની રહી છે.